Hey friends, welcome back. So I hope you all are doing well and આ લેક્ચરમાં આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 6 કમ્પ્રિહેન્શન. ઓકે, સ્ટાન્ડર્ડ 10ના ઇંગ્લિશનું ચેપ્ટર 6. આઈ લવ યુ ટીચર એન્ડ હું કમ્પ્રિહેન્શન C5 એન્ડ C6 આ લેક્ચરમાં આપણે વાત કરીએ છીએ એન્ડ સૂચના જોઈએ C5ની. સો રીડ ધ ટેક્સ્ટ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ઇન્સિડન્ટ્સ ધેટ લુક પ્લેસ ઇન હેલેન્સ લાઈફ ઇન ધ યર્સ મેન્શન. ઓકે, અહીંયા એ લોકોએ મેન્શન આપ યર મેન્શન કરેલા છે. એ યરની અંદર હેલન સાથે કયું ઇન્સિડન્ટ બન્યું હતું? ઓકે, એને એ યરની અંદર એ કેટલા વર્ષની હતી એન્ડ એ વર્ષની અંદર એની સાથે કઈ ઘટના બની યા ફિર એને કઈ એવી સારી નવી પ્રવૃત્તિ કરી, એ વસ્તુ અહીંયા લખવાની છે. સો પહેલું યર છે 1887. ઓકે, સો એ વર્ષની અંદર હેલન કેટલા વર્ષની હતી? 7 વર્ષની. ઓકે, 7 યર. એન્ડ ઇન્સિડન્સી મિસ એની સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર. ઓકે, જ્યારે હેલેન 7 વર્ષની હતી 1887 ત્યારે એને મિસ સુલિવાને ભણાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. દેન બીજો ઇન્સિડન્સ છે 1890. ઓકે, 1890માં ત્યારે એ 10 વર્ષની થાય છે. દેન હેલન જોઈન ધ પેટકિન્સ ઇન્સ્ટિટ્યુશન્સ. ઓકે, ત્યારે એ 10 વર્ષની થાય છે ત્યારે એને પેટકિન્સ નામની જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં એને એડમિશન લીધું. દેન 1896. ઓકે, આ યર યાદ રાખવું બહુ જરૂરી છે, તમને શાયદ પેરેગ્રાફ આપીને ક્વેશ્ચન્સ પૂછી શકે. ઓકે, દેન 1896, 16 યર. ત્યારે 16 યરની એજમાં એની સાથે કઈ ઇન્સિડન્ટ બનશે? હેલેન જોઈન ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ એન્ડ માસી મેસેચ્યુસેટ્સ. ઓકે, ધેન 1900 20 યર્સ. ઓકે, સો 20 યર્સની એલન્સ હેલન જોઈન ધ રેડક્લિફ કોલેજ. ઓકે, ત્યારે 20 વર્ષથી થાય છે એન્ડ એણે રેડક્લિફ કોલેજની અંદર એડમિશન લીધું છે. અને ધેન 1903. ઓકે, સો 1903ની અંદર 23 યર્સ ઓલ્ડ. ઓકે, હેલનની એજ છે 23 યર્સ. એન્ડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગઝીન એન્ડ શી પેડ ફોર ઇટ. ઓકે, જ્યારે એની જે લાઈફ સ્ટોરી છે આખી એની મેગેઝીનની અંદર પબ્લિશ થાય છે એન્ડ એને પૈસા પણ ચૂકવે છે. ધેન 1904, 24 યર, હેલન બીકમ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. સી અર્ન્ડ અ. ઓકે, 24 યરની એજની અંદર શું કરે છે એ, એનું જે ગ્રેજ્યુએશન છે એ કમ્પ્લીટ કરે છે. ઓકે, બેચલર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી છે એ કમ્પ્લીટ કરે છે. ધેન 1935, 55 યરની એજની અંદર મિસ સુલિવાન બીકમ બ્લાઇન્ડ. ઓકે, એના જે ટીચર છે મિસ સુલિવાન એકદમ કેવા બ્લાઇન્ડ થઈ જાય છે ને, જે આંખની રોશની છે એ જતી રહે છે. ઓકે, સો આ હતા ઇન્સિડન્ટ્સ હેલન્સની લાઈફના. ઓકે, એના યર, એની એજ અને એ ઇન્સિડન્ટ લખવાના છે. ધેન જોઈએ C6, એની અંદર MCQs આપેલા છે. સો કન્ટિન્યુ કરીએ સાથે જ. ધેન કન્ટિન્યુ વિથ C6, ટિક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. ઓકે, અહીં MCQs આપેલા છે એની ટિક માર્ક કરવાનું છે કરેક્ટ આન્સરની અંદર. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ, પહેલું છે, વોટ ડીડ હેલન ડુ આફ્ટર ગેટિંગ અ ડોલ ફ્રોમ હર ટીચર. એના ટીચરે મિસ સુલિવાને એને ડોલ આપી ત્યારે એણે શું કરવાનું સ્ટાર્ટ કર્યું? પ્લેડ વિથ ધ ટીચર ફોર સમટાઈમ્સ. એ ટીચરની સાથે રમવા માંડી. ઓકે, એન્ડ બી છે, પ્લેડ વિથ ઇટ ફોર સમટાઈમ્સ. એ ડોલ સાથે થોડી વાર રમવા માંડી. એન્ડ પ્લેડ ગેમ વિથ હર ટીચર. સો એ કોઈ ગેમ છે એના ટીચર સાથે રમવા માંડી. ધેન ટોક ટુ ધ ડોલ, એ ડોલ સાથે વાતો કરવા માંડી. તો એણે જ્યારે ટીચરે ડોલ આપી તો શું કરવા માંડી? એ પ્લેડ વિથ ફોર સમટાઈમ. સો આવશે નંબર બી. ધેન સેકન્ડ વન ઇઝ, વેન વોઝ હેલન થ્રિલ્ડ. ઓકે, હેલન ક્યારે બહુ જ એમ ખુશ થઈ ગઈ? ધેન ઓપ્શન એ ઇઝ વેન સી સ્ટાર્ટેડ પ્લેઈંગ વિથ હર ટીચર. જ્યારે એણે ટીચર સાથે રમવાની શરૂઆત કરી ત્યારે. વેન સી અટર ધ વર્ડ ડુઈ ડોલ. જ્યારે એને
જ્યારે એના હાથમાં ડૂલ વર્ડ્સ એના ટીચરે લખ્યો ત્યારે પણ ખુશ થઈ હતી. વેન શી સ્ટાર્ટેડ ફોલોઈંગ હર ટીચર્સ મૂવમેન્ટ, પછી એના જે ટીચર્સના મૂવમેન્ટ હતા, ડોલ લખવું, વોટર લખવું હાથ પ્લેમ્સની અંદર, દેન ડી ઇઝ વેન હર ટીચર રોટ વિથ ફિંગર ઓન હર પ્લેમ. જ્યારે એના ટીચર શું કરતા, એના હાથમાં બધી વસ્તુ લખતા ત્યારે, તો શું આવશે, સી વેન સી સ્ટાર્ટેડ ફોલોઈંગ હર ટીચર્સ મૂવમેન્ટ. એના ટીચર લખતા અને એ વસ્તુ એનું ધ્યાન રાખી એન્ડ એને ખબર પણ પડતી કે શું લખ્યું છે, તો ત્યારે એને બહુ વધારે ખુશી મળતી. દેન ફૂટ અવેકેન્ડ હેલન સોલ. ત્રીજું છે અવેકેન્ડ હેલન સોલ. ઓકે, હેલનનું જે આત્મા છે એની ઈચ્છાશક્તિ ક્યારે જાગૃત થઈ શીખવા માટેની, મિસ સુલિવાનની હેલ્પ કરવા, હેલન્સ ન્યૂ થોટ્સ એના જે નવા વિચારો છે, હર ટીચર્સ મેથડ ઓફ ટીચિંગ ન્યૂ વર્ડ્સ એના જે ટીચર હતા એને નવા નવા વર્ડ શીખવાડતા, એ ટચ એન્ડ પ્લે ગેમ એનો આત્મા ક્યારે જાગૃત થયો, કારણ કે ટચ કર્યું પછી એણે ગેમ રમવાની શરૂઆત કરી, પછી એને ખબર પડી કે અલગ ઓબ્જેક્ટ્સના અલગ અલગ નામ છે એન્ડ એવરીથિંગ. ઓકે, ધેન ફોર્થ વન ઇઝ અકોર્ડિંગ ટુ હેલન એવરી ઓબ્જેક્ટ અપીયર્ડ. તો શું હોય છે, વિથ અ ન્યૂ નેમ. ઓકે, એકનું એક નામ, નવું નામ હોય છે, ટીમિંગ વિથ લાઈફ, લાઈફ સાથે રિલેટેડ છે, ટુ બી ફૂલ ઓફ જોય, એકદમ બધા ઓબ્જેક્ટ્સનું કંઈક ને કંઈક એમ એન્જોયમેન્ટ, ટુ ગીવ બર્થ ટુ અ ન્યૂ આઈડિયા. તો શું આવશે, બી ટીમિંગ વિથ લાઈફ. ઓકે, હર ઓબ્જેક્ટ્સનું લાઈફની અંદર કંઈક ને કંઈક અલગ રીતેનું યુઝફુલ એનું યોગદાન છે. ધેન ફિફ્થ વન ઇઝ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સે ધેટ હેલન વોઝ વેરી ક્યુરિયસ. ઓકે, કયું સેન્ટેન્સ છે જેનાથી ખબર પડે છે કે હેલન્સને શીખવાની બહુ એમ ઈચ્છાશક્તિ છે, તો ફિફ્થ એ જોઈએ, વી યુઝ ટુ ગો ફોર લોંગ વોક, એને જ્યારે વોક કરવા જાય છે મોર્નિંગ ત્યારે ખબર પડે છે, માય ટીચર્સ ટોક્ડ ઇન ટુ માય પ્લેમ, એના ટીચર છે એની હથેળીમાં એને લખે ત્યારે, આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. પછી એને થોડું શીખ્યું પછી એમ એકદમ એને ઈચ્છાશક્તિ વધી જાય છે બધી વસ્તુ જાણવાની, તો એન્ડ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ લવ એન્ડ જોય. સો એને ક્યારે ખબર પડે છે, સી આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન, તમને કોઈ પણ વસ્તુમાં ત્યારે ક્વેશ્ચન થાય જ્યારે તમને એ સબ્જેક્ટ યા ફિર એના વિશે ક્યુરિયસ હોય એકદમ, કે તમને જાણવાની ઈચ્છાશક્તિ હોય. ઓકે, તો તમારી અંદર એટલા બધા ક્વેશ્ચન હશે, ક્વેશ્ચન્સ આવી શકે. ઓકે, એન્ડ સિક્સ્થ વન ઇઝ વાય ડીડ હેલન સે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. કેમ હેલન શા માટે કહે છે કે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, તો શું આવશે, એ નોબડી હેડ આન્સર્ડ હર ક્વેશ્ચન્સ બિફોર, એના ક્વેશ્ચન્સના આન્સર એના પહેલાં કોઈ આપ્યા જ નહોતા, તો ટીચર હેડ એબિલિટી ટુ આન્સર ઓલ હર ક્વેશ્ચન્સ, એના ટીચર પાસે એના જે આન્સર છે એની એની જે આન્સર્સ આપવાની એબિલિટી હતી. ઓકે, ક્ષમતા હતી. ધેન સી ઇઝ સી હેડ અ કી ડિઝાયર ટુ નો અબાઉટ ધ વર્લ્ડ અરાઉન્ડ, એને શું હતું, એકદમ ઈચ્છાશક્તિ હતી આખા વર્લ્ડ વિશે જાણવાની. સી વોન્ટેડ ટુ આસ્ક ધ ક્વેશ્ચન્સ બટ કુડ નોટ અટર ધેમ. ઓકે, એ એકદમ ક્વેશ્ચન્સ પૂછતી પણ શું કહેવાય, એના સારી સારી રીતે એને આન્સર મળતા નહીં, યા ફિર એને જે રીતે આન્સર જોઈએ એ રીતે ના મળતા. ઓકે, તો શું આવશે, સી સી હેડ ની ડિઝાયર ટુ નો અબાઉટ ધ વર્લ્ડ અરાઉન્ડ. ઓકે, એને એ જોઈ નહોતી શકતી, બોલી નહોતી શકતી, ધેન પછી એના આખા વર્લ્ડ વિશે ખબર પડે છે, તો એને એકદમ કેવું ક્વેશ્ચન્સ વધી જાય છે વર્લ્ડ વિશે પૂછવાના. દેન સેવન્થ વન ઇઝ સી વુડ ટોક ઇન ટુ માય પ્લેમ, મીન્સ એ શું કહે છે, સી વુડ ટોક ઇન ટુ માય પ્લેમ એટલે એની હથેળીમાં લખે છે, એનો મતલબ શું થાય, મિસ એની સુલિવાન વુડ મેક સિગ્નલ્સ વિથ હર ફિંગર. ઓકે, મિસ સુલિવાન છે એના કોઈ સિગ્નલ્સ લગે છે એના ફિંગરથી, મિસ એને વુડ ટ્રાય ટુ આન્સર ઇન હેલન્સ પ્લેમ, મિસ એને છે એ આન્સર લખે છે હેલનના જે હથેળીની અંદર, એન્ડ મિસ એને વુડ ટુક ઇન ટુ હેલન્સ ઇયર,
उनकी सांभळी नहोती सकती तो आ तो नहीं ज आवे तो एना कानी अंदर के बात करी ओके देन मिस एने वुड टेक हर ब्लेम इन हर हैंड वाइल टॉकिंग टू हर ओके तो शू आवशे अहींया बी वन मिस एने वुड राइट द आंसर इन हेलेस ब्लेम ओके कोईपण वस्तु हो हेले तो एना जे मिस टीचर छे मिस सुलेवान एना हथेड़ी अंदर फिंगर थी मूवमेंट करीने आंसर लखी दे वोट वोज हेलन वरीड अबाउट ओके हेलन सेना विषे बहुत चिंता तो रहती हर टीचर्स वीकनेस एना टीचर की जो वीकनेस थी एना लीधे हर टीचर्स वीकिंग वीकनिंग आईज एना जे टीचर जे जोवानी जे सब शू कही सकी जे आँखों की रोशनी थी धीमे धीमे घटवा लगी थी हर टीचर एलनेस एनी जे बीमारी थी हर टीचर्स हेल्पलेसनेस ओके सो शू आवशे एना जे टीचर ने छेले आँखों की रोशनी से जती रहे से हेलन ने बहुत चिंता थाय छे जेम के एना माटे एने आखी जे लाइफ छे एने एनी पाछळ एने व्यतीत करी एटला माटे ओके सो आ हतुं आपणुं चेप्टर नंबर 6 कॉम्प्रिहेन्शनशी 5 एंड सी 6 ओके सो आई होप तमने बधाने आ समझायुं हशे सो थैंक यू सो मच फॉर वॉचिंग दिस विडियो प्लीज लाइक शेर एंड सब्सक्राइब द चेनल एंड नेक्स्ट लेक्चर में आपणे जोईए छीए C7 and C8 ओके सो कीप वॉचिंग कीप लर्निंग हैव अ गुड डे टेक केयर बाय बाय